અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી અજાણ્યા બે સાધુ દ્વારા આશ્રમમાં સુતેલા સાધુની જટા કાપી નાખવામાં આવી છે સાધુને વિધર્મી ગણાવી તેઓની ચોટી કાપવામાં આવી ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા અને તેને માર મારી એકવીસ હજારની લૂંટ ચલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે બંને સાધુ દ્વારા અપશબ્દો બોલી માથાની જટા કાપી નાખી તેની ધાર્મિક લાગણીનું પણ અપમાન કર્યું જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે તેને જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે આ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે છે સામે આવી રહ્યા અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા તેઓની ચોટી કાપતો આ જે વિડીયો છે તે પણ હાલ સામે આવ્યો છે બે શખ્સો જટા કાપી આ વિડીયો બનાવી રહ્યા હતા હાલ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે સાધુનું અપમાનને લઈને સંત સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અજાણ્યા બે સાધુ દ્વારા આશ્રમમાં આવીને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સુતેલા સાધુની જટા કાપવામાં આવી સાધુને વિધર્મી ગણાવીને તેઓની ચોટી કાપી નાખવામાં આવી યોગી દેવનાથજી પ્રવક્તા સનાતન ધર્મ અમારી સાથે જોડાઈ ચુક્યા છે અત્યારે અહીંયા

મને જે એક તો એ લોકોની ભાષા છે કે ભાષા તો બિલકુલ સાધુની ભાષા નથી આ તો રખડતા લોકોને જો ફૂટપાથ પર લોકો હોય એવી એ ભાષા છે અને બીજો કોને એવો અધિકાર કોને આપ્યો તમને કોઈ ખબર નથી કઈ જાણ નથી અને સામે સાધુ સાથે તમે આવો કૃત્ય કરી નાખ્યો એટલે આ નિંદનીય છે અને હું આપને માધ્યમથી કહું છું કે આ જે લોકો છે એને ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ કે કરતા હજાર વાર વિચાર કરવો જોઈએ અને આ તો મને કોઈ સામેવાળા ટપોરી જ બધા દેખાય છે એમને કડી સજા મળે કે આવો ન અને આ એક પોતે કદાચ ભગવા પહેરેલા સામે ભગવો પહેરેલો છે અને ભગવાનો એ અપમાન કરવું તો મન લાગે છે કે એ તો બહુ નિંદનીય છે અને એ આખા એટલો નહીં આ તો સનાતન ધર્મનો નો ભગવો પ્રતિક છે અને સનાતન ધર્મ નું જો કોઈ પહેરેલું છે ને એને ઉપર તમે આવો કરો છો વગર ખબર તમને ખબર નથી જાણ નથી કોઈ કોઈ બી તમે આવો કરો છો તો એટલે નિંદનીય છે ટીકા કરો છો અને જે પણ લોકો છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે બિલકુલ યોગીજી આ જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો અને ઘણા સમયથી તેઓને હેરાન આ રીતે કરવામાં આવતા હતા આ તો એક વીડિયો આવો સામે આવ્યો કે જેમાં આ ઉમરલાયક સાધુ છે કે જેઓની સાથે આ કૃત્ય થયું આવી ઘણી બધી જગ્યા પર આ પ્રકારના કૃત્ય થતા હશે તો આવા સાધુઓની સુરક્ષા માટે કંઈક થવું જોઈએ ભવિષ્યમાં તેને લઈને આપનું શું કહેવું છે ચોક્કસ ચોક્કસ એક તો આપ આવો મોટો વૃદ્ધ માણસ છે ને એને ઉપર અગર માર મારવામાં આવી છે તો એ તો બહુ જ ખોટો જ કેવાય અતિ ખોટો કેવાય કે આવડા વૃદ્ધ માણસો ઉપર આવો અત્યાચાર કરવો અને આ તો બહુ ખોટો સાથે સાથે સંતોની સુરક્ષા માટે કઈ જરૂરી કરવો જરૂરી છે સાધુઓ છે એટલે કેટલો ખોટો કેવાય અને એને કેટલી પીડા સહન કરી આપણે સમજી શકીએ છીએ તો સાધુઓની સુરક્ષા માટે કઈને કાંઈ થવો જરૂરી છે આ પણ મુદ્દે આગળ રજૂઆત કરશો સુરક્ષાને લઈને ચોક્કસ કરીએ આપણે આપણે કેમ ના કરવો કરવો જરૂરી છે અને કરવી જ છે કે ભાઈ આવી રીતે કોઈક ઉપર એક સાધુ ઉપર અત્યાચાર કરવા અને એક મોટી ઉંમરના સાધુ અને આવો અત્યાચાર કરવો એને માર મારવો અને જાહેરમાં ગાળો દેવી જાહેરમાં તમે એની જટાઓ કાપી નાખવી એટલે આ તો બહુ ખોટો જ કહેવાય છે એટલે હું ચોક્કસપણે રજૂઆત કરવાનો છું અને બધા સંતો રજૂઆત કરવાના છે કે આવો ન થવો જોઈએ અને આની સુરક્ષા માટે કઈ થવો જોઈએ

અમરનવીરસિંહનું નિવેદન જે સામે આવ્યું છે અમરનવીરસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે ત્રણ લોકો જમવા આવ્યા હતા જેનું બિલ નહીં લેવા વિજય ગઢવીનો ફોન આવ્યો જોકે બિલ લેવાયું હતું અને ત્યારબાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ ફોન કરી કહેલું છે કે હું તારી હોટલે આવું છું હોટલ બંધ કરાવી છે તેમ કીધું અને જે બાદ નરેન્દ્રસિંહ રવિરાજસિંહ આ સહિતના લોકો ત્યાં આવ્યા ઝઘડો કર્યો અને ઝપાઝપી કરી જે બાદ પોતે પોલીસ સ્ટેશન આવ્યો હોવાનું પણ સામે આવ્યું ઢાબાવાળા સનીના મતે સામેવાળા પણ મિત્ર હોવાથી સમાધાનની વાત થઈ છે કોઈ ફરિયાદ કરવી નથી તે પ્રકારની પણ વાત સામે આવી છે તો બીજી બાજુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે કે મારી પર કોઈ હુમલો થયો નથી અને આજ અંગે માહિતી મેળવી અંકિત તમારી સાથે સમાજતા જોડાયેલા છે અંકિત જે રીતે આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો એક બાજુ બોલાચાલી થઈ અને બીજી બાજુ અંદર અંદરની જ વાત છે મિત્ર મિત્રની જ વાત છે એટલે મેં સમાધાન કરી લીધું છે એવું પણ સામે આવ્યું આખી ઘટના શું ચોક્કસ જે પ્રમાણે ન્યૂઝ એટીન ગુજરાતીને સવારથી જ લાગતું હતું કે ઘીના ઠામમાં ઘી પડી જશે ને આખરે ઘીના ઠામમાં ઘી છે તે પડી ચૂક્યું છે બંને પક્ષોના નિવેદન છે તે હાલ અત્યારે સામે આવી ચૂક્યા છે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા જાડેજાનું નિવેદન પણ છે તે સામે આવી ચૂક્યું છે તેમની સ્પષ્ટતા સામે આવી ચૂકી છે કે તેમના ઉપર કોઈપણ જાતનો હુમલો કરવામાં નથી આવ્યો બીજી તરફ વાત કરવામાં આવે તો જે સની પાજી એટલે કે સની સની જે લખાણ છે જે નિવેદન છે તે પણ પોલીસને આપી દેવામાં આવ્યું છે અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તે પણ ખાસ કરીને સની પાજી દ્વારા છે તે દર્શાવવામાં આવી છે પોલીસને જે નિવેદન આપવામાં આવ્યું છે તેની અંદર સની પાજીએ જણાવ્યું છે કે ગઈકાલે ત્રણ જેટલા વ્યક્તિઓ છે તે તેમના સની ઢાબા ખાતે જમવા આવ્યા હતા અને ત્યારબાદ વિજય ગઢવી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે બિલ લેવાનું નથી પરંતુ બિલ લેવાઈ ચૂક્યું હતું અને ત્યારબાદ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાઈએ ફોન કરીને કહ્યું હતું કે હું તારી હોટલે આવું છું હોટલ બંધ કરાવી છે અને ત્યારબાદ નરેન્દ્રસિંહ રવિરાજસિંહ સહિતનાઓએ આવીને ઝઘડો કર્યો હતો ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ પાટુનો માર મારવામાં આવ્યો હતો અને સો નંબર ઉપર જાણ કરવામાં આવતા હું પોલીસ સ્ટેશને પહોંચ્યો છું વહેલી સવાર સુધી સની પાજીને અહીં જ રાખવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને હાલ અત્યારે એસીપી કક્ષાના અધિકારી અહીં આવી પહોંચ્યા છે ચોક્કસ રાજકોટ શહેર પોલીસ દ્વારા સત્તાવાર રીતે નિવેદન હજુ સુધી નથી આપવામાં આવ્યું થોડીક વારમાં એસીપી કક્ષાના જે અધિકારી છે રાધિકા ભરાઈ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર ચોક્કસ જે ઘટના બની હતી તે અંગે માહિતી પણ આપી શકે તેમ છે હાલ ચોક્કસ બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાવવામાં નથી આવી પરંતુ જે રીતે લાગતું હતું કે આ સમગ્ર ઘટનાની અંદર ડેપ્યુટી મેયર કક્ષાના હોદ્દેદારની સંડોવણી છે રાજકીય ધરાવે છે ત્યારે રાજકીય પીઠબળ ધરાવે છે ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નહીં નોંધાય તે પ્રકારની આશંકા હતી અને આખરે ઘીના કામમાં ઘી પડી ચુક્યું હોવાનું સામે આવ્યું છે નિલંકીત અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજકીય વગ ખરડાય નહીં એના માટે આ અંદર અંદર સમાધાન કરી લીધું છે તો જે પ્રકારેના આ આખી ઘટના લઈને વિગતો જે સામે આવી છે જમીન બિલ ન ભરવા બાબતે સામાન્ય જમીન બાબતે તોડફોડ થઈ હંગામો થયો મારામારી થઈ અને બીજી બાજુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહનું સોશિયલ મીડિયા સાઇટ ઉપર પોસ્ટ એક વાયરલ થઈ અને તેઓએ સ્પષ્ટતા કરી કે મારી પર કોઈ હુમલો થયો નથી જ્યારે ઝપાઝપીના મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે તોડફોડના જે દ્રશ્યો સામે આવ્યા છે અંકિત અમારી સાથે જોડાયેલા છે અંકિત એટલે અહીંયા રાજકીય વર્ગ ખરડાય નહીં એના માટે આ સ્પષ્ટતા કરી દીધી છે અને લોકોની સમક્ષ કોઈ ગેરસંદેશો જાય નહીં અંદર અંદર વિકવા છે એવું ખબર પડે નહીં એટલા માટે આ સ્વ બચાવનો એક પ્રયત્ન થયો કહેવાય સની પાજી પર આ તોડફોડના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે પરંતુ વહેલી સવારે જયારે મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો ત્યારે ઘીના ધામમાં ઘી ઢળ્યું એ પ્રકારના ઘાટ ઘડાયો કઈ એવું થયું નથી અંદર અંદર છે મિત્ર મિત્રની વાત છે એટલે બધું સમાધાન થઈ ચૂક્યું છે આ પ્રકારેનું અહીંયા આખો મામલો સામે આવી રહ્યો છે ત્યારે હજી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ એ નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે સમાચારમાં હાલ એક બ્રેક